નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી વખત રુદ્ર એજ્યુકેશન ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 ની અંદર આજથી નવું ચેપ્ટર ચાલુ કરીએ છીએ. ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયા અને તેના સમીકરણ, રસાયણ વિજ્ઞાન નો પહેલો ટોપિક. ગુજરાત બોર્ડ ની દ્રષ્ટિએ જોઈએ તો આ ચેપ્ટર નું કુલ ગુણભાર 4 ગુણ છે. એમાંથી 3 ગુણ નો એક પ્રશ્ન અને હેતુલક્ષી એક પ્રશ્ન પૂછવામાં આવેલો છે. શરૂઆત પ્રસ્તાવનાથી લઈએ તો ચેપ્ટરનું નામ છે રાસાયણિક પ્રક્રિયા. તો રાસાયણિક પ્રક્રિયા એટલે કેવી? તો કે ધોરણ 10 ની અંદર વિજ્ઞાન વિષયને 3 ભાગમાં વહેંચવામાં આવેલો છે, ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન. એની અંદર આની પહેલાનો પાઠ આપણે ભૌતિક વિજ્ઞાનનો એક લીધો, ત્યાર પછી અત્યારે હવે લઈએ છીએ રસાયણ વિજ્ઞાન નો પાઠ. તો કે રાસાયણિક વિજ્ઞાન એટલે કેવું? તો કે જેની અંદર જે પ્રક્રિયાઓ થતી હોય એ પ્રક્રિયાઓ આપણે જોઈ શકતા નથી, અથવા પ્રક્રિયા કેવી રીતે થઈ ખબર ના પડે. આવી પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવામાં આવે? રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ઘણી બધી પ્રક્રિયાઓ જે છે એ રાસાયણિક પ્રક્રિયાઓ આપણી આસપાસ બનતી જોવા મળી શકે છે. ઉદાહરણ તરીકે આપણે ઉનાળાની અંદર દૂધને ખુલ્લું મૂકી દઈએ, બરાબર, તો થોડોક સમય થાય એટલે દૂધ બગડી જાય. આપણે ઘરે શબ્દ સરસ મજાનો વાપરીએ, દૂધ ફાટી ગયું, તો એમ કે દરજીને કયો સીવી દે? તો કે એમ નહીં, દૂધ બગડી જાય છે. મતલબ કે દૂધનું દહીંમાં રૂપાંતર થાય છે પણ પૂરેપૂરું થતું નથી. તો આ દૂધ બગડવાની ક્રિયા કેવી રીતે થઈ ભાઈ? બરોબર. એવી જ રીતે આપણે બીજી વાત કરીએ તો કે ચોમાસાની અંદર અગાશીમાં જો કોઈ લોખંડની વસ્તુ પડી હોય, બરોબર, તો ધીરે 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 એમાં કાટ લાગે છે. આજ હવારે મૂકો તો કાલ હવારે નો કાટ લાગી જાય, પણ અમુક સમય થાય, વરસાદ આવે, એના પર પાણી પડે, ભેજવા લાગે, પછી ધીરે ધીરે કાટ લાગે છે. કાટ લાગે છે એ દેખાય છે, પણ એ કાટ લાગવાની પ્રક્રિયા કેવી રીતે થાય એ નથી દેખાતું. એવી રીતે આપણે ખોરાક ખાઈએ છીએ, આપણને ખબર છે ખોરાક ખાધો અહીંયા પહોંચ્યો પેટમાં, એનું પાચન કેવી રીતે થાય એ આપણને ખબર નથી પડતી. અને પાચનની ખબર પડે છે તો એમાંથી ઉર્જા કઈ રીતે આપણું શરીર પ્રાપ્ત કરી લે છે, તો એ એક રાસાયણિક પ્રક્રિયા છે. આવી ઘણી બધી પ્રક્રિયાઓ જે છે, બરોબર, આપણે શ્વાસની પ્રક્રિયા કરીએ છીએ, શ્વાસ લઈએ તો ફેફસા ફૂલે છે, પણ ફેફસાના વાયુકોષ્ઠોની અંદર એ ઓક્સિજન કેવી રીતે છૂટો પડે છે અને કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે ઉચ્છવાસમાં બહાર આવે છે, તો આવી રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ આપણે આમાં કરવાનો રહેશે. આ દરેક પ્રક્રિયા છે મિત્રો, એ દરેક પ્રક્રિયાને આપણે કેવી પ્રક્રિયા કહી શકીએ? રાસાયણિક પ્રક્રિયા તરીકે લઈ શકીએ છીએ. કે જે પ્રક્રિયામાં પ્રક્રિયાની શરૂઆતની ખબર હોય અને પરિણામની ખબર હોય, પણ અંતિમ અને પ્રારંભિકની વચ્ચે શું બને છે એ ખબર પડે નહીં. આવી પ્રક્રિયાને આપણે કેવી પ્રક્રિયા કહેશું? રાસાયણિક કેમિકલ રિએક્શન કહેવામાં આવે છે. એકદમ સરળમાં સરળ ચેપ્ટર છે અને એકદમ સહેલામાં સહેલું આ ચેપ્ટર રહેશે, બરાબર. ત્યાર પછી આપણે પ્રવૃત્તિનો અભ્યાસ કરીએ. સૌ પ્રથમ મેગ્નેશિયમ તારનો ટુકડો લેવામાં આવેલો છે. એ ટુકડો મેગ્નેશિયમના ગૂંચળામાંથી કાપવામાં આવેલો છે. બર્નર લીધેલું છે, વોચ ગ્લાસ લીધેલો છે, જે મેગ્નેશિયમ ઓક્સાઇડના અવક્ષેપને મેળવ્યો છે, GPO. હવે સમીકરણ જોઈએ. ઓક્સિજનની હાજરીમાં ઘન અવસ્થામાં રહેલો મેગ્નેશિયમ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે અને આ પ્રક્રિયા દરમિયાન મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્રાપ્ત થાય છે, જે આપણને રાખ સ્વરૂપે પ્રાપ્ત થતો જોવા મળે છે, જે પ્રક્રિયાને અંતે આપણને છેલ્લે જોવા મળશે. હવે ચીપિયાની મદદથી મેગ્નેશિયમની પટ્ટીને પકડવાની છે, કારણ કે ગરમ કરવાની છે, પણ મોટી પટ્ટી છે એટલે હું એના બે ટુકડા કરું છું. ટુકડા કર્યા બાદ એક નાનો ટુકડો હું ચીપિયાની મદદથી પકડું છું. પકડ્યા બાદ તેને ભૂરા કલરની જ્યોતમાં હું સળગાવું છું. સૌપ્રથમ તે પીળા રંગની જ્યોતથી, કેસરી પીળી જ્યોતથી સળગે છે, જુઓ, પણ જ્યારે સંપૂર્ણ દહન પામશે ત્યારે ઝબકારા મારતી સફેદ રંગની જ્યોત સાથે સળગે છે. એનો મતલબ કે મેગ્નેશિયમ છે એ ઓક્સિજનની હાજરીમાં કેવી જ્યોતે સળગ છે?
सफेद रंगनी जोते ए जे राख पड़ी छे मेग्नेशियमनी पट्टीनी ए राखने हूँ वॉच ग्लास में हाथ अडाड़िया वगर मूकूँ छूँ कारण के सळगावेली वस्तु छे एटले गरम हशे। हवे ए वॉच ग्लास में रहेली जे राख छे एना हूँ झीणा झीणा टुकड़ा करूँ छूँ जे वास्तविकता में शू छे मेग्नेशियम ऑक्साइडना अवक्षेप अने आ अवक्षेप जे छे ए अवस्था बदलावानुं सूचन करे छे। प्रवृत्ति बीजी लेड नाइट्रेट PbNO3 અને પોટેશિયમ આયોડાઇડ બે પદાર્થોનું ઘન અવસ્થાનું દ્રાવણ અહીંયા લેવામાં આવેલું છે। ટેસ્ટ્યુબ હોલ્ડર અને અંદર વચ્ચે મૂકેલી છે તેને કહેવાય કસનળી। એક કસનળીમાં મેં પાણી ભરેલું છે બાકીની ખાલી છે। પ્રક્રિયામાં પ્રવૃત્તિમાં જોઈએ તો સૌ પ્રથમ એક ખાલી ટેસ્ટ્યુબની અંદર હું સ્પૂનની મદદથી એટલે કે ચમચીની મદદથી લેડ નાઇટ્રેટ PbNO3 નો થોડોક એવો ભાગ લઉં છું। ધ્યાન રાખજો આખી નથી ભરી દેવાની। ત્યારબાદ એને સાઈડમાં મૂકું છું, બીજી ખાલી કસનળી લઉં છું, એની અંદર પોટેશિયમ આયોડાઇડ એટલે કે KI નો થોડોક ભાગ લઉં છું। બંનેને વ્યવસ્થિત રીતે બંધ કરી અને એ બંને ટેસ્ટ ટ્યુબની અંદર હું પાણી નાખું છું કારણ કે ઘન પદાર્થ છે કેવો થઈ જાય પ્રવાહી। હવે પાણી નાખ્યા બાદ એને હલાવું છું જેના કારણે જે ઘન પદાર્થ છે એમાં મિશ્ર થઈ જાય અને એવી રીતે મિશ્ર કરવાનો કે નીચે કણ પડારે નહીં જેવી રીતે આપણે મિશ્ર કરીએ બંનેને। તો બંને પદાર્થના જલીય દ્રાવણ એક્વિયસ દ્રાવણ બની ગયા છે યાદ રાખજો। બંને ટેસ્ટ ટ્યુબ જોશો તો બંનેની અંદર એક પણ ભાગ છે એમાં એક પણ કણ દેખાતો નથી એટલે બંને કેવા છે પૂરેપૂરા પ્રવાહી છે। હવે બંનેના રંગ તમે વ્યવસ્થિત જોઈ લેજો બરાબર। હવે કોઈ પણ એક ટેસ્ટ ટ્યુબમાં હું બે દ્રાવણને ભેગા કરીશ એટલે જોજો તમને દ્રાવણમાં રંગ પરિવર્તન જોવા મળશે। જો પાણી કલર હતો એ કેવો થઈ ગયો પીળા કલરનો એટલે મતલબમાં કે બે પદાર્થોને જ્યારે મિશ્ર કરવામાં આવ્યા ત્યારે એમાંથી જે પદાર્થ બને છે એ પદાર્થ છે એ રંગીન પદાર્થ એટલે કે રંગ પરિવર્તન અહીંયા જોવા મળે છે। હવે આપણે આ રંગ પરિવર્તન જે છે એની રાસાયણિક પ્રક્રિયા જોઈએ તો કે મેં કીધું હતું કે જે બે પદાર્થ આપણે લીધા છે એમાં પહેલો પદાર્થ છે પોટેશિયમ નાઇટ્રેટ પોટેશિયમ આયોડાઇડ અને લેડ નાઇટ્રેટ છે। બંનેની સંયોજકતા લખેલી છે પોટેશિયમની +1 આયોડાઇડની -1 તો કે આપણને ખબર છે કે પહેલાંનો ધન આયન અને બીજાનો ઋણ આયન એકબીજા સાથે જોડાય છે તો એમાંથી બને છે PbI2 અને બને છે KNO3। હવે KNO3 જે છે એ દ્રાવ્ય પ્રવાહી સ્વરૂપે હોય છે જ્યારે એ અવક્ષેપ આપતું નથી સોલ્યુએબલ એટલે કે મિશ્ર હોય છે। જ્યારે PbI2 જે છે એ શું આપે છે પીળા રંગના। પ્રવૃત્તિ ત્રીજી ઝીંક હાઇડ્રોક્લોરિક એસિડની પ્રક્રિયા આપણે કરવાની છે। ઝીંક અને હાઇડ્રોક્લોરિક એસિડની અંદર પહેલાં ઝીંક લઈએ તો ઝીંકનું જોઈ લઈએ। ઝીંક છે એ ઘન અવસ્થામાં તમને બાજુમાં મૂકેલા છે, ધાતુના ટુકડા છે યાદ રાખજો, એવા ટુકડા બોક્સમાં પણ ભરેલા છે એમાંથી જ મેં આ કાઢીને અહીંયા લીધેલા છે બરાબર। આનાથી નાના કદના પણ તમે લઈ શકો છો। જો આ ટુકડાઓ જે છે એની પ્રક્રિયા આપણે કોને યાદ કરવાની છે હાઇડ્રોક્લોરિક એસિડ, તમે સલ્ફ્યુરિક એસિડ પણ લઈ શકો, માચિસ સળગાવવા માટે મીણબત્તી, કારણ કે ટેસ્ટ ટ્યુબ હોલ્ડર હાઇડ્રોક્લોરિક એસિડ બરાબર જલીય છે હાથ અડાડવો નહીં, ટેસ્ટ ટ્યુબ હોલ્ડર અને કસનળીનું સ્ટેન્ડ આપણે લીધેલું છે, મેં પહેલેથી જ કસનળીમાં ઝીંક ધાતુ મૂકી દીધેલી છે ડ્રોપર। ડ્રોપરની મદદથી જ ઝીંકની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવામાં આવશે। ટેસ્ટ ટ્યુબ સ્ટેન્ડ પર મેં ગોઠવી દીધેલી છે
હવે આ સ્ટેન્ડની મદદથી ઝીંક ધાતુ તમને જો નીચે જોવા મળે છે અને એની અંદર જ્યારે હું હાઇડ્રોક્લોરિક એસિડ મતલબમાં HCl ઉમેરીશ એટલે એમાંથી હાઇડ્રોજન વાયુ મુક્ત થતો જોવા મળશે આપણને. જોઈએ આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા ખૂબ જ ઝડપી પ્રક્રિયા છે. હવે ડ્રોપરની મદદથી હું હાઇડ્રોક્લોરિક એસિડને ટેસ્ટ ટ્યુબની અંદર હું નાખીશ ઉમેરીશ. ડ્રોપરની મદદથી બહુ જ સાવચેતીપૂર્વક લેવાનું, કારણ કે જલીય છે, જો શરીર ઉપર આવશે તો દજાઈ જશે. તમે જોઈ શકશો કે ઝીંક ધાતુમાં જેવો હાઇડ્રોક્લોરિક એસિડ મિશ્ર થશે એટલે એની અંદર પરપોટા ઉત્પન્ન થતા જોવા મળશે. તમે બહુ જ ધ્યાનપૂર્વક જોજો. જો તમે નીચે જોવા મળે છે કે તેની અંદર અમુક પરપોટાની પ્રક્રિયા થતી જોવા મળે છે. જેમ તમે હાઇડ્રોક્લોરિક એસિડનું પ્રમાણ વધારશો એમાં પ્રક્રિયા વધારે પ્રમાણમાં થતી જોવા મળશે અને એમાંથી ઉત્પન્ન થતો હાઇડ્રોજન વાયુ આપણને જોવા મળશે. જો આપણે વ્યવસ્થિત રીતે જોઈએ તો ટેસ્ટ ટ્યુબમાંથી જે હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. ફરી વખત વધારે એસિડ લઈએ અને એસિડને આપણે મૂકશું ઝીંક ધાતુ સાથે એટલે જો હાઇડ્રોજન વાયુ સ્પષ્ટ દેખાય છે. મીણબત્તી લાવશો એટલે જો સળગતો જોવા મળે છે અને આ સળગતો વાયુ જે છે એ હાઇડ્રોજનની ઉત્પત્તિ દર્શાવે છે. તો આવી રીતે આ પ્રેક્ટિકલ થોડીક પ્રવૃત્તિ થોડીક પ્રમાણમાં સાવચેતીપૂર્વક કરવાવાળી છે એટલે ધ્યાનપૂર્વક કરવી જોઈએ અને જે પ્રવૃત્તિ આપણને જોવા મળે છે અને આ પ્રવૃત્તિને આધારે આપણે કહી શકીએ કે અહીં પદાર્થનું માંથી બીજો વાયુ ઉત્પન્ન થતો જોવા મળી શકે છે.